નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેચા ફરી વખત આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચર આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં આપણે 1.1 છે જે પૂર્ણ કરેલું હતું. હવે એમાં છેલ્લો દાખલો છે જે 10મો, એને આપણે પ્રેક્ટિકલી જ્યારે આપણે અહીંયા આવશું ત્યારે સમજશું, કેમ કે પ્રેક્ટિકલી હોય તો તમને વધારે ડીપમાં સમજાશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે એનાથી આપણે આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો આપણે શું કરવાનું છે, હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં આગળ વધીએ અને 1.2 તરફ જતા પહેલા આપણે થોડી એની બેઝિક માહિતી મેળવીએ. તો બેઝિક માહિતી માટે થઈને આપણે શું કરવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો જોવાના છે. સરવાળા અને બાદબાકીના ગુણધર્મો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે શું કરવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો છે એ આપણે જોવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો સૌપ્રથમ આપણે સરવાળા વિશે જોઈએ. શું કરવાનું છે એમાં પણ આપણે સરવાળા વિશે જોવાનું છે. સરવાળા વિશે સંવૃતતા, સરવાળા વિશે સંવૃતતા એટલે શું? તો કે સંવૃતતા એટલે એવો મતલબ કે તમે જે સંખ્યા પસંદ કરો છો, કેવી સંખ્યા? પેલા તો કે આ સંખ્યાને હું અહીંયા લખી નાખું એટલે તમને ખબર પડે. કે માની લો કે હું એમ કહું કે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5, 6, પછી પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4, 5 અને પૂર્ણાંક સંખ્યા -3, -2, -1 0, 1, 2, 3, 4 અનંત. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે કોઈ એક આમાંથી સંખ્યા આપણે પસંદ કરીએ, એમાંની આપણે હાલના તબક્કે પૂર્ણાંક સંખ્યા જ ભણવાની છે, એટલે આપણે એ પૂર્ણાંક સંખ્યા જ પસંદ કરી લઈએ. માની લો કે હું એમ કહું કે પૂર્ણાંક સંખ્યામાંથી કોઈ પણ બે અંક પસંદ કરું, કે એક હું એમ પસંદ કરું કે -2 અને બીજો એક હું એમ પસંદ કરું કે સરવાળો કરવાનો છે વત્તા, એટલે કે બીજો અંક પસંદ કરું હું 3. હવે આ બેનો જે પણ જવાબ આવે એ અહીંયા કેવું પરિણામ મળવું જોઈએ? આપણને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તો જોઈએ, -2 + 3 એટલે કે ઓછે વધતે ઓછા, એટલે કે બાદબાકી થાય. 3 માંથી 2 જાય તો 1, મોટા ભાઈની નિશાની, મોટું કોણ? 3, પ્લસ ની નિશાની તો પ્લસ તો છે જ, તો 1 છે. હવે આ 1 છે એ આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે? તો કે હા, યસ આવે છે. એનો મતલબ કે તમે આવી કોઈ પણ બે સંખ્યા પસંદ કરો, કેમાંથી? પૂર્ણાંક સંખ્યામાંથી. અને જો એ સંખ્યા ફરી પાછી એનો જવાબ છે, એટલે કે એનું પરિણામ જો તમને પૂર્ણાંક સંખ્યા જ મળે, તો એ પરિણામ કેવું કહેવાય? સંવૃત છે તેવું કહેવામાં આવે છે. મતલબ કે સરવાળા વિશે પૂર્ણાંક સંખ્યા કેવી છે? સંવૃત છે એમ કહી શકાય છે. એવી જ રીતના બાદબાકી વિશે સંવૃત છે કે નહીં એના વિશે જોઈએ. હવે બાદબાકી વિશે સંવૃતતા એટલે શું? તો કે કોઈ પણ બે સંખ્યા પસંદ કરો, કેવી? કોઈ પણ બે સંખ્યા પસંદ કરો અને એનો આપણે સરવાળો નહીં ને બાદબાકી કરવાની છે. શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. જો બાદબાકી કરતા આપણને એ પૂર્ણાંક સંખ્યા જ મળે, તો આપણને બાદબાકી વિશે પણ એ સંખ્યા છે સંવૃત કહેવામાં આવે છે. તો જોઈએ, માની લો કે હું એમ કહું એક સંખ્યા છે હું -10 પસંદ કરું અને બાદબાકી કરવાની છે, અને બીજી સંખ્યા છે એ હું -2 પસંદ કરું, તો શું થાય છે? આ -10 એમને ઓછે ઓછે વધતા આ 2 ના 2 એમને. હવે આ 2 નું આગળ વધે તો ઓછે વધતે
ઓછા એટલે કે બાદબાકી થાય, 10માંથી 2 જાય તો 8 આવે, મોટા ભાઈની નિશાની મૂકો એટલે કે -8 આવે, તો -8 છે એ આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે કે નહીં, આમાં આપણે આમાં આગળ વધતા જાય -3 -4 -5 -6 -7 -8 તો મતલબ કે -8 આવે છે, તો મતલબ એમ કહી શકાય કે બાદબાકી વિશે પણ સવૃતતા છે. હજી આપણે ઉદાહરણ આપીએ કે માની લો કે હું એમ કહું કે અહીંયા 20 18 લઉં, અહીંયા માઇનસ બાદબાકી કરવાની એટલે અહીંયા તો માઇનસ જ રાખવાના, અહીંયા હું એમ કહું કે કોઈ એક માઇનસ સંખ્યા 5 લઉં તો શું થાય, 18 એમને એમ રહેશે, ઓછે ઓછે વત્તા થઈ જાય, આ 5 ના 5 એમને એમ રહીએ, હવે 18 વત્તા 5 એટલે સરવાળો થાય 18 ને 5 23, તો 23 છે આની અંદર આવે, પૂર્ણાંક સંખ્યાની અંદર આવે જ છે ઓબ્વિયસલી, તો કે પૂર્ણાંક સંખ્યા છે. હજી એથી ઉદાહરણ આગળ આપું કે માની લો કે 23 આ ઓછા, હજી બીજી એક સંખ્યા લો બાદબાકી કરવાની છે કે 5, તો બાદબાકી 6 બાદબાકી કરો, જવાબ આવશે 17, તો 17 પણ કેવી કહેવાય, પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યા ગમે તેવી હોય પણ જવાબ તો ઓબ્વિયસલી છેલ્લે આપણને કેવો મળે છે, પૂર્ણાંક સંખ્યા મળે જ છે. મતલબ કે આપણે એવું કહી શકાય કે સરવાળા અને બાદબાકી વિશે પૂર્ણાંક સંખ્યા છે એ કેવી છે, સમૃદ્ધતા ધરાવે છે, એવું આપણે અહીંયા કહી શકીએ એમ છીએ. પછી એથી આગળ એમ વિચારીએ કે ક્રમનો ગુણધર્મ, હવે આ સરવાળા બાદબાકી વિશે તો જોઈ ગયા, હવે એનાથી આગળ ગુણાકાર ભાગાકાર એ પછી આવશે તમારે આગળના ધોરણમાં, નેક્સ્ટ ધોરણની અંદર આવે છે. હવે હવે આપણે શું કહે છે, તો કે ક્રમનો ગુણધર્મ, ક્રમ એટલે તો કે ક્રમનો તમને ખબર જ હોય આડાવડો આગળ કે પાછળ, શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો, ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ એટલે તો કે તમે કોઈ પણ બે સંખ્યા પસંદ કરો, કેવી સંખ્યા, કોઈ પણ બે સંખ્યા છે એ પસંદ કરો અને આપણે જો એ જ સંખ્યા છે એ છે કે નહીં, પૂર્ણાંક સંખ્યા છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો જોઈએ, માની લો કે અહીંયા કણે હું બે સંખ્યા પસંદ કરું છું, પૂર્ણાંક સંખ્યા -9 વત્તા 5. હવે હું આનો સરવાળો કરું, આ તો આનો સરવાળો શું આવશે, તો કે ઓછે વત્તે ઓછા એટલે કે બાદબાકી થાય, 9 માંથી 5 જાય તો 4 આવે, મોટા ભાઈની નિશાની એટલે કે -4 આવે. હવે ક્રમ એટલે શું, ક્રમ જો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે, ક્રમ એટલે કે એવું કહે છે કે હું -9 વત્તા 5 મેં એવું કર્યું પણ એની જગ્યાએ હવે મને એમ કરવાનું મન થાય કે 5 વત્તા આગળ લઈ લઉં અને -9 છે એને હું પાછળ રાખું, હવે હું આનો સરવાળો કરું તો જવાબમાં કાંઈ ફેર પડે છે, તો કે જોઈએ, તો કે -5 અને +5 -9 એટલે કે વધતે ઓછે ઓછા એટલે કે બાદબાકી થાય, 9 માંથી 5 જાય તો 4 આવે અને મોટા ભાઈની નિશાની મૂકો એટલે કે 9 ને નિશાની મૂકો એટલે કે માઇનસ આવે. તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈ શક્યા કે શું જોઈ શક્યા કે ક્રમને ભલે તમે આડાઅવળો કરો છતાં પણ જવાબ કેવો મળે છે, એકદમ સરખો મળે છે. તો અહીંયા તમે શું કહી શકો, તો કે સરવાળા માટે પણ ક્રમનો ગુણધર્મ કેવો છે, સમક્રમી છે એવું કહી શકાય છે. મતલબ કે તમે ક્રમ ભલે ગમે એવો આડાઅવળો કરો છતાં પણ તમને સરવાળો કેવો મળશે, હંમેશા માટે સરખો જ મળે છે. કેના માટે કે છે, ક્રમનો ગુણધર્મ આ સરવાળા માટેની બાબત છે, શેના માટેની, સરવાળા માટેની બાબત છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ક્રમનો ગુણધર્મ શેના માટે, સરવાળા મતલબ કે સરવાળો કર્યો તો અહીંયા આપણે એટલા માટે થઈને. હવે એથી આગળ વધીએ, હજી એક ઉદાહરણ આપું, માની લો કે 16 ઓછા અહીંયા વત્તા સરવાળો કરવાનો એટલે વત્તા -6 વધતા 16 વધતા -6. હવે આનો સરવાળો કરવાનો છે, 16 ના 16 એમને વત્તે ઓછે ઓછા, આ 6 ના 6 એમને, હવે
16 માંથી 6 જાય તો 10 મોટા ભાઈ નિશાન એટલે કે પ્લસ જ આવશે હવે આને હું ઉલટાવી નાખું માઇનસ 6 આગળ રહ્યા જાઉં પ્લસ 16 અહીંયા પાછળ રાખું હવે હું આનું કરું તો શું થાય ઓછે વત્તે ઓછા એટલે કે બાદબાકી થાય 16 માંથી 10 16 માંથી 6 જાય તો 10 આવે મોટા ભાઈની નિશાની એટલે કે પ્લસ ની નિશાની આવે મતલબ કે ક્રમને જો હું આડાઉડો કરું છતાં પણ બંનેનો જવાબ કેવો મળે છે મને સરખો જ જવાબ મળે છે એટલે અહીંયા સરવાળા માટે ક્રમના ગુણધર્મમાં કોઈ ફેર રહેતો નથી કેવી નિશાની માટે સરવાળા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો સરવાળા માટે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તેના માટે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ છે એ જળવાઈ રહે છે હવે એવી જ રીતના હજી આનાથી આગળ વધીએ તો હવે આવે છે જૂથનો ગુણધર્મ તેના માટેનું આવે છે જૂથનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ જોઈએ તો જૂથ એટલે શું તો કે ત્રણ સંખ્યા આપી હોય એમાંથી કોઈ પણ બે સંખ્યાને ભેગી કરી એનો જવાબ મેળવો અને એનો જે જવાબ આવે ત્રીજી જે સંખ્યા વધી હતી એની સાથે સરવાળો બાદબાકી કે જે આપેલું હોય એ ખરો તો જવાબ શું આવે છે તો એના માટે એને શું કહેવાય જૂથ કહેવામાં આવે છે તો અહીંયા આપણે જે આપેલું છે પેલા એ ઉદાહરણ સમજીએ માની લો કે અહીંયા ઉદાહરણ આપ્યું છે ત્રણ સંખ્યાઓ લીધી છે એક તો કે માઇનસ 5 વત્તા મેઇન કાઉન્સ ની અંદર માઇનસ 3 વત્તા માઇનસ 2 આવી રીતના આપેલું છે અને આ જ સંખ્યાઓ છે હવે જો વિદ્યાર્થી મિત્રો આ જ સંખ્યાઓ છે પણ હવે તો કે જૂથ કંઈક બીજું બનાવેલું છે કેવું બનાવેલું છે જેમ કે હવે જૂથ બનાવેલું છે એ લોકોએ 5 અને 3 નું તો શું કે છે વિદ્યાર્થી મિત્રો કે સંખ્યા જુઓ બંનેમાં કેવી છે સરખી માઇનસ 5 માઇનસ 5 માઇનસ 3 માઇનસ 3 માઇનસ 2 માઇનસ 2 પરંતુ ફેર તમને શું દેખાય છે આની અંદર શેનું જૂથ બનાવેલું છે માઇનસ 3 વત્તા માઇનસ 2 નું જૂથ બનાવેલું છે જ્યારે આ સંખ્યાની અંદર તમને માઇનસ 5 અને માઇનસ 3 નું જૂથ જોવા મળે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ આમાં શું ફેર આવે છે તો કે માઇનસ 5 ને પેલા એમને રાખવા પડે પેલા હંમેશા માટે શેનું વિસ્તરણ કરવાનું એટલે કે શેનો જવાબ લાવવાનો તો કે કાઉન્ટ ની અંદર જે વસ્તુ આપેલી હોય પેલા હંમેશા એને જ દગાવવાનું કાઉન્સ ની બહાર હોય એને કાંઈ કરવાનું નહીં તો હવે આપણે અહીંયા કાઉન્સ ની અંદર જે છે એનો પેલા જવાબ મેળવીએ તો અહીંયા જોઈએ આ મોટો કાઉન્સ એમને માઇનસ 3 ને આજે અત્યારે આપણે એમને રાખીએ આ વધતે ઓછે તો કે ઓછા અને આ માઇનસ 2 આ કાઉન્સ છૂટો પાડ નાખું માઇનસ 5 એમને આ વધતા ના વધતા મોટો કાઉન્સ એમને હવે આ ઓછે ઓછે વધતા એટલે કે સરવાળો થાય 3 ને 2 તો કે 5 થાય મોટા ભાઈ તો કે 3 છે એની નિશાની મૂકું હું અહીંયા કણે તો માઇનસ 5 હવે માઇનસ 5 એમને આ વધતે ઓછે તો કે ઓછા આ 5 ના 5 એમને હવે આ બે નો સરવાળો ઓછે ઓછે તો વધતા થાય 5 ને 5 10 થાય નિશાની કોઈ પણ ની મૂકો બે સરખા જ છે એટલે માઇનસ 10 ચાલો અહીંયા તો આ જવાબ આવ્યો હવે આનાથી આગળ આમાં જોઈએ આ જૂથમાં શું થાય છે તો પેલા કાઉન્સનો સાદુરૂપ આપતું માઇનસ 5 અને વત્તા માઇનસ 3 ઓલા બેને એમને લખતા જશું અરે લખતા જવાના બધાને હવે આને સાદુરૂપ આપીએ તો આને કંઈક આવું થાય માઇનસ 5 એમને વત્તે ઓછે ઓછા આ 3 એમને કાઉન્સ પૂરો આ વધતા માઇનસ 2 ને એમને રાખું છું ઓછે 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 વધતા એટલે કે સરવાળો 5 ને 3 8 નિશાની મોટા ભાઈની મોટા કોણ 5 તો કે એની નિશાની કાઉન્સ એમને આ વધતે ઓછે ઓછા આ 2 હવે ઓછે ઓછે વધતા થાય
તો કે સરવાળો થાય તો કે 8 ને 2 તો કે 10 થાય મોટા ભાઈ ની નિશાની મૂકો તો મોટું કોણ તો કે 8 તો મોટા ભાઈ ની નિશાની મૂકી તો જવાબ આવ્યો -10 તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જવાબ બંનેનો કેવો આવે છે સરખો આવે છે જૂથ ભલે આપણે ગમે એના બનાવ્યા જૂથ ભલે ગમે એના બનાવ્યા બરોબર છે પરંતુ જવાબ એક્ઝેક્ટ એટલે કે બંનેમાં સરખો જ આવે છે આવા તમે બીજા ઘણા બધા ઉદાહરણ લઈ ને પણ આવો પ્રયત્ન તમે કરી શકો છો બરોબર છે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રેક્ટિકલની સાથે પણ આની અંદર ઉદાહરણ પણ એવું આપેલું જ છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો એ તમારી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો રહે છે હવે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ હવે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ એટલે શું જો આ તમને મેં કીધું કે આ જૂથનો ગુણધર્મ તમારે ચકાસવો હોય તો એના માટે ઉદાહરણ આપણને આપેલા છે પેજ નંબર 8 ઉપર પેજ નંબર 8 ઉપર જ આવો કિસ્સો એક આપેલો છે આપણને બરોબર છે એ તમારી જાતે તમે ચકાસી શકો છો કે બરાબરની આલી બાજુ આપેલું છે અને બરાબરની ઓલી બાજુ જે આપેલું છે એ બંનેનો સરવાળો કરતા એક જ જવાબ આવે છે બરોબર છે પરંતુ હવે આપણે આગળ વધીએ કે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ તો એની અંદર શું આવે છે વિદ્યાર્થી મિત્રો તટસ્થતાનો ગુણધર્મ એટલે કે તમે કોઈ એક સંખ્યા એવી રાખો કે જે નિશ્ચિત હોય અને બીજી સંખ્યા તમે ફેરવતા રહ્યો છતાં પણ જવાબ કેવો આવે એક જ આવે શું આવે જવાબ એ જ સંખ્યા પોતે જ આવતી હોય માની લો કે હું એમ તો એક સંખ્યા મેં નિશ્ચિત કરી નાખી છે અહીંયા શૂન્ય બરોબર આ નિશ્ચિત છે સરવાળા માટે તટસ્થ છે કેમ તટસ્થ છે એ આપણે ચકાસવાનું છે શૂન્ય છે એ સરવાળા માટે તટસ્થ ગુણધર્મ કહેવાય છે એટલે અહીંયા શૂન્ય છે એ હવે તો કે હવે એનાથી આગળ જોઈએ માની લો કે હું એમ લખું છું -8 હવે આ બે નો સરવાળો કરું તો હું કેટલો જવાબ આવશે તો કે -ઓછા એટલે કે બાદબાકી થાય પણ 8 માંથી 0 ન જાય એટલે કે 8 ના 8 એમને જ રહીએ શું થાય 8 ના 8 એમને રહીએ મોટા ભાઈ ની નિશાની મૂકો તો જવાબ કેટલો આવ્યો તો કે -8 શૂન્ય સાથે જે સંખ્યા હતી એ સંખ્યા પોતે જ જવાબમાં આવી બીજું ઉદાહરણ આનું આવી જ રીતના જે આપું કે માની લો કે હું 12 લઉં -0 કરું તો 12 - 0 એટલે કેટલા આવે 12 પોતે જ આવે મતલબ કે શૂન્ય સાથે જે સંખ્યા હતી એ પોતે જ જવાબની અંદર પાછી આવે છે પછી એથી વધારે ઉદાહરણ આપું કે -28 - 0 હવે આ બે નો હું જવાબ લઉં તો પણ કેટલા આવશે તો કે -28 જવાબ આવશે કેમ તો કે 28 માંથી 0 બાદ તો કે કાંઈ થાય નહીં 28 પોતે 28 એમને જ રહીએ મોટા પણ એની નિશાની મૂકી દેવાની એટલે નિશાની મૂકો એટલે માઇનસ તો મતલબ કે -28 ફરી પાછા પોતે જ જવાબમાં આવે છે કેમ તો અહીંયા તમે એવું જોઈ શકો છો કે શૂન્ય સાથે તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખો તો એ સંખ્યા પોતે જ જવાબની અંદર આવે છે મતલબ કે સરવાળા માટે શૂન્ય એ કેવો કહેવાય તટસ્થ કહેવામાં આવે છે સરવાળા માટે શૂન્ય છે કેવી છે તટસ્થ છે એટલે તમારે અહીંયા યાદ રાખવાનું કે સરવાળા માટે ની તટસ્થ સંખ્યા કઈ એમ તમને પૂછે તો તમારે લખવાનું 0 એટલે કે શૂન્ય છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો આ એક વસ્તુની તમારે નોંધ કરી લેવાની છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે તો કે શૂન્ય છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આ હતો આપણો 1.2 પહેલાનો બેઝિક વસ્તુઓ એટલે કે સામાન્ય એવા ગુણધર્મો આપણે એને ફરી વખત જોઈએ કે સરવાળા વિશેની સમરૂપતાનો ગુણધર્મ એટલે કે કોઈ પણ બે સંખ્યાનો તમે સરવાળો કરો પૂર્ણાંક સંખ્યાઓ કેવી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લ્યો અને જો એનો સરવાળો કરો એટલે તરત જ શું આવે તો કે ફરી પાછી પૂર્ણાંક સંખ્યા જ મળે તો એ સરવાળા વિશે સમરૂપતા ધરાવે છે બાદબાકી કરો કોઈ પણ બે સંખ્યા લ્યો અને એની બાદબાકી જો કરવામાં આવે તોય છતાં એનો જવાબ કેવી સંખ્યા મળતી હોય આપણને પૂર્ણાંક સંખ્યા જ મળતી હોય તો એનો મતલબ એવો થયો કે આપેલ સંખ્યા એટલે કે બાદબાકી માટે પણ સમૃદ્ધતા ધરાવે છે એટલે કે
સમૃદ્ધ પૂર્ણાંક સંખ્યા છે એ બાદબાકી માટે પણ સમૃદ્ધતા ધરાવે છે. પછી ક્રમનો ગુણધર્મ જોયો તો એટલે કે તમે ક્રમ ભલે આડાઉરો કરી નાખો છતાં પણ એનો ક્રમનો સરવાળા માટેનો ગુણધર્મ કેવો રહે છે? તો કે એક જ સરખો રહે છે. જવાબ બંનેમાં કેવા આવતા હોય છે? સરખા આવતા હોય છે. એમાં પણ આપણે જોયું હતું, આ બીજું ઉદાહરણ પણ એનું છે. પછી જૂથનો ગુણધર્મ, એમાં પણ આપણે જોયું, તમે અલગ અલગ ત્રણ સંખ્યા લખો અને જૂથ તમે કોઈ પણ બે ના બનાવો અને છેલ્લે તમે એના જવાબ જોવો તો જવાબ બંનેના કેવા આવે છે? સરખા જ આવે છે. તો આ હતો સરવાળા પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ. કેના માટે? પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ. પછી સરવાળામાંનો તટસ્થતાનો ગુણધર્મ. તો સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મમાં પણ તમને સમજાયું કે કોઈ પણ સંખ્યાનો સમય સાથેનો ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા પોતે જ મળે છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે તો આ સંખ્યા પોતે જ પરિણામમાં મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? માટે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કેને ગણવામાં આવે છે? શૂન્યને ગણવામાં આવે છે. બસ આ વિદ્યાર્થી મિત્રો આપણા માટે શું હતું? તો કે બેઝિક વસ્તુ હતી. શેના માટેની? તો કે સ્વાધ્યાય 1.2 માટેની. સ્વાધ્યાય 1.2 માટેની. હવે આપણે આગળ સ્વાધ્યાય 1.2 નો વધુ પરિચય મેળવીએ. એકદમ ઈઝી છે. શું કહે છે? કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો. કેની જોડી લખવાની છે? પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે. પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો એટલે શું? તો કે સરવાળો -7 થવો જોઈએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેવાની અને એનો સરવાળો કરવાનો અને સરવાળાનો જવાબ તમારે કેટલો લઈ આવવાનો છે? -7 લઈ આવવાનો છે. કોઈ પણ જોડી લખી શકો છો. તમારે જે પણ લખ્યું હોય એ લખી શકો છો. તો આમાં મને કોઈ પણ વ્યક્તિ છે એ લખાવી શકે. માની લો કે હું અહીંયા કને એક જોડી બનાવું, એક જોડીમાં બનાવું કે -6 વધતા. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ નિશાની આવી જ જોઈએ. શું કરવાનું કીધું છે આપણને? સરવાળો કરવાનું કીધું. એટલે -6 નો સરવાળો કેની સાથે હું કરું છું? -1 સાથે કરું તો એનો જવાબ -7 આવે, આવે ને આવે. કેવી રીતના જોઈએ? -6 એમને વધતે ઓછે ઓછા, આ 1 ના 1 એમને ઓછે ઓછે વધતા, એટલે કે સરવાળો થાય 6 ને 1 7. નિશાની મોટા ભાઈ ને, એટલે કે -6. જવાબ કેટલો આવ્યો? -7. મતલબ કે આ એક જોડી થઈ ગઈ -6 - -1. હવે આવી બીજી તમે પણ જોડી લખી શકો. આવડે જ ને હવે તો બીજી એક જોડી લખી શકો. કેવી? તો કે માની લો કે અહીંયા હું એમ કહું -5 - -2 થઈ ગઈ બીજી જોડી. આ સરવાળાની નિશાની આવવી જોઈએ. આ બે સંખ્યા કોઈ પણ હોય પણ કેવી? પૂર્ણાંકમાંથી જ પસંદ કરવાની. અપૂર્ણાંક એવી કોઈ નહીં, પૂર્ણાંક સંખ્યામાંથી જ પસંદ કરવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી એની બીજી જોડી. તો હવે બાકીના બે દાખલા છે એ તમને આવડી જાય. હવે એમાં તફાવત આપ્યો છે એટલે કે એની બાદબાકી -10 થવી જોઈએ. અહીંયા જેમ આપણે પ્લસ નિશાની આવી હતી એમ આની જગ્યાએ માઇનસની નિશાની રાખવાની. કેટલી રાખવાની? -ની નિશાની રાખવાની. બરોબર છે? અને એનો નાનો ત્રીજો દાખલો છે, સરવાળો 0 હોય એટલે કે શૂન્ય હોય તો કોઈ પણ બે સંખ્યા લખી શકો છો. ઓબ્વિયસલી વચ્ચે સરવાળાની નિશાની આવવી જ જોઈએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આજે ભાગમાં અહીંયા સુધી રાખીશું. અસ્તુ.